અડાજણ એલબી સમાણી રોડ પર દીપાંજલિ શોપિંગ સેન્ટરમાં મળસ્કે એક સાથે ચાર ઓફિસોના તાળા તૂટતા અડાજણ પોલીસ દોડતી થઈ ગઈ છે. અડાજણ પાલ રોડ પર સુડા આવાસમાં રહેતા પરેશ દાવડાની અડાજણ એલપી સમાણી રોડ પર દીપાંજલિ શોપિંગ સેન્ટરમાં જોબ પ્લેસમેન્ટ નામે ઓફિસ આવેલી છે અને રાત્રે તેઓ ઓફિસ બંધ કરી ગયા હતા. ત્યારબાદ વહેલી સવારે ત્રાટકેલા તસ્કરોએ તેઓની ઓફિસના તાળા તોડી તેમાં મુકેલ લેપટોપની ચોરી કરી હતી. ત્યારબાદ તસ્કરોએ તેઓની બાજુમાં આવેલ કૌશિકભાઈની ઓફિસના પણ તાળા તોડી રૂપિયા 15,000ની ચોરી કરી હતી. ત્યારે અજાણ્યાઓએ એક પછી એક એમ ચાર દુકાનોને નિશાન બનાવી હતી. જોકે વકીલ ઉદય પટેલની ઓફિસમાંથી તેમજ ટ્રાવેલિંગની ઓફિસમાંથી તસ્કરોને કશું હાથ લાગ્યું ન હતું. ત્યારે બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલિક અડાજણ પોલીસ મથકનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો અને ફરિયાદ લઈ સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું શોધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. દીપાંજલિ શોપિંગ સેન્ટરની અંદર ચારેક દુકાનના તાળા તૂટ્યા છે, જેમાં એક દુકાનની અંદરથી લેપટોપની ચોરી થઈ છે અને એક દુકાનની અંદરથી રોકડા રૂપિયા 15,000ની ચોરી થઈ છે. હાલ તપાસ ચાલુ છે. એફએસએલ વગેરેને બોલાવ્યું છે. ડોગ સ્ક્વોડ આજુબાજુમાં વોચમેન નહીં, એક વોચમેન છે, વોચમેનની બી પૂછપરછ ચાલુ છે. સીસીટીવી કેમેરા વગેરેની જે ફૂટેજ છે એ મેળવવાની તજવીજ ચાલી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.